જય શ્રી કૃષ્ણ ઓલ ઓફ યુ. હું તમારા આનંદી મેમ ઇનોવેટિવ શાળા તરફથી. આપણો સબ્જેક્ટ છે ઇંગ્લિશ સ્ટાન્ડર્ડ ફિફ્થ, ટોપિક યુનિટ વન, ટેક્સ્ટ વોટ ઇઝ ઇન ધીસ યુનિટ. આપણા યુનિટ વનનું નામ છે વોટ ઇઝ ઇન ધીસ યુનિટ, એટલે કે આ યુનિટમાં શું છે તેની આપણે એક્ટિવિટી નંબર થ્રી પહોંચ્યા છીએ. બરાબર છે? તો એક્ટિવિટી નંબર થ્રી બી, આપણે એક્ટિવિટી નંબર થ્રી બીથી સ્ટાર્ટ કરીશું. ઓકે, ટેક્સ્ટ બુકની તમારે અત્યારે ટેક્સ્ટ બુકમાં લખવાનું છે, બીકોઝ એસએલમાં તો તમારે ઓલરેડી આપેલું જ છે, એમાં કંઈ જ લખવાનું નથી. તો આપણે સમજવામાં પણ સારું પડે અને તમને લોકોને લખાય પણ જાય. તો ચલો ક્વેશ્ચન નંબર થ્રી બી. હવે એમાં આપણે હમણાં જે અંડરલાઇન કરી હતી ને એક્ટિવિટી થ્રી બીમાં, આપણે લાસ્ટમાં ક્યાં પહોંચ્યા હતા લાસ્ટ વિડીયોમાં, કે અંડરલાઇન કરી હતી કે જે સ્ટોરી હિતુસ ક્લાસરૂમની જે સ્ટોરી છે, એ સ્ટોરીમાં આપણને જે વર્ડ્સ છે એ આવતા હતા એના નીચે અંડરલાઇન કરી હતી, નહોતા આવતા એના નીચે અંડરલાઇન કરી નહોતી. તો હવે અહીં આપણે લખવાનું છે કે ફકરામાં આવેલા શબ્દ અને ફકરામાં ન આવેલા શબ્દો. તો આપણે અહીં ફકરામાં આવેલા શબ્દ અહીં લખેલા છે અને ફકરામાં નથી આવેલા એવા શબ્દ રાઇટ હેન્ડ સાઈડ લખેલા છે. આપણું જે સ્કૂલનું આઇકોન છે એમાં લેફ્ટ હેન્ડ સાઈડ આપણે ફકરામાં આવેલા શબ્દો લખ્યા છે. તો ચલો સ્ટાર્ટ કરીએ. સીલિંગ તમને એક એમાં ટેક્સ્ટબુકમાં લખાઈને આપેલું છે. તો સીલિંગની નીચે લખવાનું છે પ્લેટફોર્મ, બીકોઝ પ્લેટફોર્મ ટીચર પ્લેટફોર્મ પર ઉભા હોય છે, પ્લેટફોર્મ મેન્શન થયેલું છે સ્ટોરીમાં. એ પછી છે બુલેટિન બોર્ડ, એ પણ મેન્શન થયેલું છે. અને એ પછી છે વિન્ડો, વિન્ડો પણ બે છે એમાં એવી વાત થઈ છે. હવે ફકરામાં ન આવેલો શબ્દ છે ફેન, ફેનની કોઈ વાત નથી થતી, પેનની પણ વાત નથી થતી, અને રૂફ એટલે કે છાપરાની પણ વાત થતી નથી. તો અહીં ફકરામાં આવેલા શબ્દમાં આ ત્રણ અને ફકરામાં ન આવેલા શબ્દ આ ત્રણ લખી લેવાનું. હવે નેક્સ્ટ જોઈએ. એ પછી છે કપબોર્ડ, કપબોર્ડની પણ વાત થાય છે એટલે ફકરામાં આવેલો શબ્દ છે. ત્યારબાદ છે નિયર, એ બી થાય છે કે ટીચર છે બ્લેકબોર્ડની પાસે ઊભા છે, નિયર ઊભા છે. બરાબર છે? એ પછી છે બેન્ચ, બેન્ચ પર હિતુ છે ફર્સ્ટ બેન્ચ પર બેઠો છે. બરાબર? અને બેન્ચીસ છે એની જે એ પણ ક્લીન છે એ પણ વાત થઈ છે. તો બેન્ચનું પણ મેન્શન કરેલું છે એટલે ફકરામાં આવેલા શબ્દમાં આ ત્રણ લખીશું. હવે ફકરામાં ન આવેલા શબ્દમાં ફરી પાછા આ ત્રણ જોઈશું. પિંક બોર્ડની વાત જ નથી થતી, બ્લોટ છે એ બ્લેક કલરનો હોય છે, પેન્સિલ બોક્સની એમાં કોઈ જ વાત નથી થતી, અને યલો કલર પણ આવતો નથી ફકરામાં. એટલે આ ત્રણ ફકરામાં ન આવેલો શબ્દ અને આ ત્રણ છે ફકરામાં આવેલો શબ્દ. હવે નેક્સ્ટ જોઈએ. ત્યારબાદ છે ફકરામાં આવેલા શબ્દમાં ડોર, ડોર એટલે કે દરવાજો, તો દરવાજાની પણ વાત થાય છે. ત્યારબાદ છે ગ્રીન, તો બુલેટિન બોર્ડ છે એ ગ્રીન કલરનું હોય છે એવું મેન્શન થાય છે પેરાગ્રાફમાં. એ પછી છે બ્રાઉન, તો જે વિન્ડોઝ છે એ વિન્ડોઝની ફ્રેમ છે એ બ્રાઉન કલરની હોય છે, તેના ડોર પણ બ્રાઉન કલરના હોય છે, આપણે એ વાત થાય છે એમાં. અને સ્ટોરી બુક છે એ કપબોર્ડમાં પડેલી હોય છે. તો આ ચારે ચાર છે એ આપણે પેરાગ્રાફમાં આપેલું હોય છે, મેન્શન કરેલું હોય છે. હવે પેરાગ્રાફમાં ન આપેલું એટલે કે ફકરામાં ન આપેલા શબ્દો, તો એ છે પિક્ચર બુક એટલે કે ચિત્રની બુક, એવી કોઈ નથી. સ્ટોરી બુકની વાત હતી, પિક્ચર બુકની નહોતી એટલે એ નથી મેન્શન થયેલું. બેલનો પણ કોઈ ઉલ્લેખ થયેલો નથી, ઓલ્ડ પણ નથી અને સ્કૂલ પણ નથી. ક્લાસરૂમની વાત છે, સ્કૂલની વાત એમાં આવતો નથી, સ્કૂલ વર્ડ નથી આવતો. બરાબર? તો ફકરામાં ન આવેલામાં આ પણ આવશે. હવે નેક્સ્ટ જોઈએ. ફ્રેમ, ફ્રેમ એટલે કે જે આપણી બારી હોય તો એની બોર્ડર હોય ને એ. એ પછી છે બ્લેક બોર્ડ, હા તો એ બી આવે છે એમાં પેરાગ્રાફમાં. ટીચરની પણ વાત થાય છે અને બિગ ક્લાસરૂમ છે એવી પણ વાત થાય છે. એટલે આ ફ્રેમ, બ્લેક બોર્ડ, ટીચર અને બિગ છે એ ફકરામાં આવેલા શબ્દ છે. અને સ્મોલ અને કાઇટ છે એ બંને ફકરામાં ન આવેલા શબ્દ છે, પેરાગ્રાફમાં ક્યાંય આવતા નથી. હિતુસ ક્લાસરૂમ જે પેરાગ્રાફ આપેલો છે એમાં આ બે વર્ડ નથી આવતા. ઓકે, તો હવે એ આપણે લખાઈ જાય. ત્યારબાદ આપણે આગળ જોડીમાં કામ કરવાનું છે. ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 29માં તમને આપેલું છે. બરાબર? તો તમને જોડીમાં કામ કરવાનું છે ને એમાં એમ કીધું છે કે નીચેના શબ્દ વાંચો ને નીચેના કોષ્ટકમાં વિગત ભરો. એટલે એ વર્ડ આપેલા છે ને એ વર્ડને તમારે ક્લાસરૂમમાં હોય ઇન માય ક્લાસરૂમ અને નોટ ઇન માય ક્લાસરૂમ એમાં ભરવાના છે. તો આપણી એસએલમાં છે ને ઓલરેડી આપેલા છે, તો તમે આ જોયું અને ટેક્સ્ટ બુકમાં લખી શકો છો. કયા કયા છે આપણે સમજી લઈએ. સીલિંગ એટલે કે છત, પ્લેટફોર્મ હમણાં જ આપણને ખ્યાલ છે કે સ્ટેજ, બેન્ચ જેના પર બેસીને આપણે ભણતા હોય તે, ડોર એટલે કે દરવાજો, ટીચર એટલે શિક્ષક, બ્લેકબોર્ડ એટલે કે જેના પર લખતા હોય ને ટીચર, કાળું પાટિયું કહીએ ને એ, વિન્ડો એટલે બારી, સ્ટુડન્ટ એટલે વિદ્યાર્થીઓ, જે તમે લોકો છો મારા પ્રિય વિદ્યાર્થીઓ છો એમ. બરાબર? ત્યારબાદ છે કપબોર્ડ, કપબોર્ડ એટલે કે કબાટ. ત્યારબાદ છે સ્ટોરી બુક એટલે કે વાર્તાની બુક. તો હવે અહીં છે ક્લાસરૂમમાં ન હોય એ વસ્તુઓ, કમ્પ્યુટરની વાત નથી, બોક્સની વાત નથી. આપણા ક્લાસમાં એ કોમ્પ્યુટર નથી હોતું ને, કોમ્પ્યુટરની અલગથી લેબ હોય છે, ક્લાસરૂમમાં નથી હોતું. બોક્સ છે એવું કંઈ બી નથી, મેપ છે મેપ આપણા ક્લાસરૂમમાં નથી હોતો, સ્કૂલ
ક્લાસરૂમની અંદર તો સ્કૂલ ન જ આવે, સ્કૂલની અંદર ક્લાસરૂમ હોય પણ ક્લાસરૂમની અંદર તો સ્કૂલ ન હોય ને. રૂફ છત પણ નથી આપણે, એટલે કે છાપરું નથી, છત છે સરસ એવી, એટલે એ સીલિંગ આપણે અહીંયા લઈ જ લીધું છે. ત્યારબાદ છે પિક્ચર બુક, તો પિક્ચર બુક પણ નથી આપણા ક્લાસરૂમમાં. પછી છે ચોકસ્ટિક, ચોકસ્ટિક આપણા ક્લાસરૂમમાં હોય છે બરાબર. પછી અહીં છે ફેન, ફેન એટલે કે પંખો. ત્યારબાદ છે ટ્યુબલાઇટ, આ બધું જ આપણા ક્લાસરૂમમાં હોય છે પણ અહીં નોટ ઇન માય ક્લાસરૂમમાં એટલા માટે આપણને લખાઈને આપ્યું છે કે એ જ્યારે વાત કરે છે ત્યારે એના ક્લાસરૂમમાં આ બધી વસ્તુઓ હોતી નથી. પેન્સિલ પણ નથી હોતી અને બેલ પણ નથી. ચોકસ્ટિકની તો વાત ઓલરેડી થાય છે, અહીંયા આવે પણ અહીંયા આપણે આપેલું છે તમને. ઓકે, હવે આપણે નેક્સ્ટ જોઈએ આગળ, એક્ટિવિટી નંબર 3C. હવે એક્ટિવિટી નંબર 3C છે ને, એમાં તમારે કરવાનું છે શું, તો કે સાચું છે કે ખોટું એ કહેવાનું છે બરાબર, રાઇટ છે કે રોંગ. જે હિતુનો ક્લાસરૂમ છે એ પેરાગ્રાફ છે એમાંથી આપણને ટ્રુ ફોલ્સ પૂછ્યા છે, એટલે કે સાચા ખોટા પૂછ્યા છે. એક્ટિવિટી નંબર 3C પેજ નંબર 29 ટેક્સ્ટ બુકમાં તમારી પેલું છે હિતુસ ક્લાસરૂમ ઇઝ સ્મોલ. તો ના, આપણે એમાં બિગની વાત હતી એટલે અહીં ખોટું લખશું, આપણે ચોકડી કરવાની છે. તમને બોક્સ આપેલું છે એમાં તમારે સામે રોંગ કરવાનું છે. ઓકે, ત્યારબાદ સેકન્ડ વન જોઈએ, તો બુલેટિન બોર્ડ ઇઝ ગ્રીન. તો હા, આપણને બુલેટિન બોર્ડ ગ્રીન છે એવું કીધું હતું, તો એ આપણે અહીં સાચું કરીશું બરાબર. એ પછી છે ઇટ ઇઝ એન ઇંગ્લિશ બુક, તો એ કંઈ ઇંગ્લિશ બુક છે, ઇટ ઇઝ એન ઇંગ્લિશ બુક, તો ના, એ ઇંગ્લિશની બુકની વાત જ નથી એટલે રોંગ. પેરાગ્રાફમાં એવી કોઈ વાત નથી થતી એટલે આપણે ત્યાં ખોટું કરીશું બરાબર. નેક્સ્ટ જોઈએ ફોર્થ વન, દેર આર ટુ ડસ્ટબિન્સ ઇન ધ ક્લાસ. ના, એક જ ડસ્ટબિનની વાત છે એટલે અહીં આપણે શું કરીશું, ટુ ડસ્ટબિનની વાત થતી જ નથી એટલે અહીં આપણે રોંગ કરીશું બરાબર. એ પછી છે ધ પિક્ચર્સ આર ઓન ધ વોલ, પિક્ચર્સ છે એ વોલ પર છે, ના વોલ પર નથી, બુલેટિન બોર્ડ પર છે બરાબર છે. એટલે અહીં આપણે ધ પિક્ચર્સ આર ઓન ધ વોલ, વોલ નહીં, બુલેટિન બોર્ડ આપ્યું હોત ને તો આપણે સાચું કરત, પણ વોલ આપ્યું, દિવાલ આપ્યું છે એટલે આપણે રોંગ કરીશું. ઓકે, સિક્સ વન જોઈએ, દેર ઇઝ અ કપબોર્ડ નિયર ધ બ્લેકબોર્ડ, તો બ્લેકબોર્ડની બાજુમાં જ કપબોર્ડ છે એટલે એ આપણે સાચું કરીશું. શું કરીશું, સાચું. હિતુ ઇઝ ઇન ધ ફર્સ્ટ બેન્ચ, હિતુ છે એ પહેલી બેન્ચમાં બેઠો છે તો એ પણ સાચું છે એટલે આપણે અહીં સાચું કરીશું બરાબર. તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણું આ દેર ઇઝ અ કપબોર્ડ નિયર ધ બ્લેકબોર્ડ, તો સાચી વાત છે, કપબોર્ડ કબાટ છે એ બ્લેકબોર્ડની બાજુમાં છે એટલે આપણે સાચું કર્યું. હિતુ ઇઝ ઇન ધ ફર્સ્ટ બેન્ચ, હિતુ પહેલી બેન્ચમાં બેઠેલો છે એ પણ સાચું છે એટલે આપણે સાચું કર્યું છે બરાબર. તો અહીં આપણી એક્ટિવિટી નંબર 3C છે એ પણ પૂરી થાય છે. અને આ જે આપણી એક્ટિવિટી નંબર 3C છે ને, એ હિતુના હિતુસ ક્લાસરૂમનો જે પેરાગ્રાફ છે ને એના ઉપરથી છે. હવે આપણે આગળ જોઈએ, 8th, ધ સીલિંગ ઇઝ પિંક, છત છે એ પિંક કલરની છે, નહીં આપણે આમાં છત વ્હાઇટ કલરની કીધું હતું એટલે આપણે અહીં રોંગ કર્યું છે બરાબર. 9th વન જોઈએ, ધ ફ્લોર એન્ડ બેન્ચીસ આર ક્લીન, ફ્લોર અને બેન્ચીસ છે એ ક્લીન છે, તો એ સાચી વાત છે, ફ્લોર પણ ક્લીન હોય છે અને બેન્ચીસ પણ ક્લીન હોય છે એટલે આપણે સાચું લખીશું. એ પછી છે ધેર ઇઝ અ ડિક્શનરી ઓન ધ ટેબલ, તો ડિક્શનરી છે ટેબલ ઉપર, શબ્દકોશ છે તો એ વાત સાચી છે એટલે આપણે અહીં સાચું લખીશું. તો વિદ્યાર્થી મિત્રો આપણા આ એક્ટિવિટી અહીં પૂરી થાય છે. હવે ધ સીલિંગ એટલે છત, તો એ પિંક કલરની વ્હાઇટ કલરની હોય છે એટલે અહીં ખોટું કર્યું. ફ્લોર અને બેન્ચીસ ક્લીન હોય છે એ વાત સાચી છે એટલે અહીં સાચું કર્યું. ધેર ઇઝ અ ડિક્શનરી ઓન ધ ટેબલ, તો ટેબલ ઉપર થીક બુક હોય છે એનું નામ હોય છે ડિક્શનરી, સાચું છે બરાબર. તો અહીં આપણે રાઇટ રોંગ કર્યા. હવે આપણે એક્ટિવિટી નંબર 3D, જે ફકરાના હિતુઝનો ક્લાસરૂમ છે, એ ફકરાના આધારે જ આપણને ક્વેશ્ચન આન્સર પૂછેલા છે બરાબર છે. તો એક્ટિવિટી નંબર 3D, વેર ઇઝ હિતુ, હિતુ ક્યાં છે, હિતુ ઇઝ ઓન ધ ફર્સ્ટ બેન્ચ, હિતુ ક્યાં છે, પહેલી બેન્ચ પર છે. વેર ઇઝ ધ ડસ્ટબિન, ડસ્ટબિન ક્યાં પાડેલી છે, ઇટ ઇઝ નિયર ધ ડોર, ડસ્ટબિન છે ક્યાં છે, એક જ ડસ્ટબિનની વાત છે એટલે ઇટ લખ્યું છે, ઇઝ લીધું છે અને નિયર ધ ડોર, ડોરની નજીક છે. હિતુ છે એ ક્યાં છે, હિતુ ઇઝ ઓન ધ ફર્સ્ટ બેન્ચ, હિતુ પહેલી બેન્ચમાં જ બેઠેલો છે. અને ડસ્ટબિન ક્યાં છે, ઇટ ઇઝ નિયર ધ ડોર, એ દરવાજાની નજીક જ પડેલી છે. હવે થર્ડ વન જોઈએ, વેર ઇઝ ધ બુલેટિન બોર્ડ, વોટ કલર ઇઝ ઇટ, બુલેટિન બોર્ડ ક્યાં છે અને એનો કયા કલરનું છે. ધ બુલેટિન બોર્ડ ઇઝ નિયર ધ વિન્ડો, બારીની બાજુમાં છે. ઇટ ઇઝ ગ્રીન, કેવા કલરનું હોય છે, ગ્રીન કલરનું હોય છે બુલેટિન બોર્ડ બરાબર. તો હવે નેક્સ્ટ ફોર્થ વન જોઈએ, વોટ ઇઝ દેર ઇન ધ કપબોર્ડ, એટલે કે કબાટમાં શું હોય છે ત્યાં. દેર આર સ્ટોરી બુક્સ ઇન ધ કપબોર્ડ, ત્યાં વાર્તાની ચોપડીઓ પડેલી હોય છે કપબોર્ડમાં બરાબર. કબાટમાં શું પડેલું હોય છે, વાર્તાની ચોપડીઓ પડેલી હોય છે. 5th, ઇઝ ધેર અ પ્લેટફોર્મ ઇન યોર ક્લાસરૂમ, તો શું તમારા ક્લાસરૂમમાં પ્લેટફોર્મ છે. હા, આપણી સ્કૂલમાં છે ને સ્ટેજ, પ્લેટફોર્મ આવેલું છે એટલે આપણે લખીશું યસ દેર ઇઝ અ પ્લેટફોર્મ ઇન અવર ક્લાસરૂમ. હા, ત્યાં પ્લેટફોર્મ હોય છે અમારા ક્લાસરૂમમાં બરાબર. તો વિદ્યાર્થી મિત્રો અહીં જે એ પૂરું થાય છે. હવે આપણે આગળ જોઈએ છીએ,
એક્ટિવિટી નંબર 3E જે તમને ટેક્સ્ટબુકમાં પેજ નંબર 30 પર આપેલી છે, બરાબર છે, આની નીચે જે આપણે હમણાં ક્વેશ્ચન આન્સર લખ્યા એની એક્ઝેક્ટ નીચે. તો હવે પહેલાં એને સમજી લઈએ કે મિસબા અને જસબીર વચ્ચેના સંવાદો આપેલા છે. સંવાદો એટલે કે મિસબા અને જસબીર વચ્ચેની જે વાતચીત હોય ને, કન્વર્ઝેશન કહીએ ને, એ આપેલી છે. તો પહેલાં એને આપણે સમજી લઈએ એનું ગુજરાતી, અને પછી એના પછી એક્ટિવિટી છે એ લખીશું, એના આન્સર લખીશું. ઓકે, તો મિસબા સેઝ, હેલો, ગુડ મોર્નિંગ જસબીર. મિસબા કહે છે કે હેલો, સુપ્રભાત જસબીર. જસબીર સેઝ, જસબીર કહે છે, ગુડ મોર્નિંગ મિસબા, સુપ્રભાત મિસબા. મિસબા સેઝ, હાઉ આર યુ. મિસબા પૂછે છે જસબીરને કે તું કેમ છે. જસબીર સેઝ, આઈ એમ ફાઇન, થેન્ક યુ. જસબીર એને જવાબ આપે છે કે હું બરાબર છું, સારું છે, આભાર તારો. મિસબા સેઝ, ઇઝ ઇટ અ હોલિડે ટુડે. મિસબા એને પૂછે છે કે શું આજે રજાનો દિવસ છે, આજે રજા છે. જસબીર સેઝ, યસ ધેર ઇઝ, હા આપણે આજે રજા છે. આગળ જોઈએ. મિસબા સેઝ, વોટ ઇઝ ધેર ઇન યોર હેન્ડ, એ શું છે તારા હાથમાં. જસબીર સેઝ, ઇટ્સ અ વિડીયો ગેમ, મારા હાથમાં વિડીયો ગેમ છે. વિડીયો ગેમ કોને કહેવાય તમને બધાને ખ્યાલ છે, બરાબર ને, એ મારે તમને સમજાવવું નહીં પડે, બિકોઝ આફ્ટર ઓલ ઇટ ઇઝ અ ગેમ, અને તમને લોકોને તો ગેમનો ખ્યાલ જ હોય ને. હા, તો આપણે આગળ જોઈએ. મિસબા સેઝ, પ્લીઝ શો ઇટ ટુ મી, મહેરબાની કરીને મને એ બતાવીશ. જસબીર સેઝ, હિયર ઇટ ઇઝ, આ લઈને જો, એમ એને આપે છે હાથમાં. મિસબા સેઝ, થેન્ક યુ. મિસબા કહે છે કે આભાર તારો, તે મને જોવા આપી એના માટે. ઇટ્સ અ નાઇસ વિડીયો ગેમ, એક સારી વિડીયો ગેમ છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં જ આ કન્વર્ઝેશન પૂરી થાય છે. આ કન્વર્ઝેશનમાં મિસબા અને જસબીર વચ્ચેની જે વાતચીત છે એ આપેલી છે. ફરીથી આપણે એક વખત સમજી લઈએ. મિસબા કહે છે કે જસબીરને પહેલાં તો સુપ્રભાત વિશ કરે છે, જસબીર પણ એને સામે વિશ કરે છે. ત્યારબાદ મિસબા છે એ જસબીરને પૂછે છે કે તું કેમ છે. ત્યારે જસબીર કહે છે કે હું બરાબર છું, તારો આભાર મારી તબિયત પૂછવા માટે. અને મિસબા પછી એને પૂછે છે કે આજે રજા છે. ત્યારે જસબીર કહે છે કે હા આજે તો રજા છે. ત્યારે મિસબા એના હાથમાં કંઈ જોવે છે એટલે પૂછે છે કે તારા હાથમાં શું છે જસબીર. ત્યારે જસબીર કહે છે કે મારા હાથમાં તો વિડીયો ગેમ છે. મિસબા કહે છે કે મહેરબાની કરીને મને બતાવીશ, મને જોવા આપીશ. તો જસબીર એને બતાવે છે એના હાથમાંથી વિડીયો ગેમ, એને મિસબાને જોવા આપે છે. મિસબાએ જોવે છે અને એના આભાર કહે છે કે થેન્ક યુ, તારો આભાર, તેમણે જોવા આપી અને તારી ગેમ છે, આ વિડીયો ગેમ છે એ સરસ છે, બરાબર. તો હવે આપણે તેના પછી જે એક્ટિવિટી છે તમારે પેજ નંબર 31માં આપેલી છે એ એક્ટિવિટી જોઈશું. તો એમાં એવું છે કે નીચેના વાક્ય કોણ બોલે છે, એટલે બોલનારનું નામ, એટલે હુ સેઝ ધીઝ વર્ડ્સ. તો આ શબ્દો કોણ બોલે છે એનું નામ આપણે લખવાનું છે, કે બોલનાર વ્યક્તિનું નામ લખવાનું છે. તો પેરાગ્રાફ આપણે જે સમજ્યું ને, જે આ કન્વર્ઝેશન સમજીને, એ કન્વર્ઝેશનમાં જે જસબીર કા મિસબા બેમાંથી એકનો જ આન્સર આવશે, બરાબર. તો હિયર ઇટ ઇઝ, એવું કોણ કહે છે, જસબીર કહે છે, એમ કહે છે કે આ લેને જોઈ લેને, એમ કહે છે ને, વિડીયો ગેમ જોવા માટે આપે છે ત્યારે બોલે છે હિયર ઇટ ઇઝ, આ રહી, એટલે અહીં લખીશું જસબીર. સેકન્ડ છે, ઇટ્સ અ નાઇસ વિડીયો ગેમ. તો મિસબા એની વિડીયો ગેમ જુએ છે એટલે બોલે છે કે એક સરસ મજાની વિડીયો ગેમ છે. તે અહીં મિસબા આન્સર આવશે, શું આવશે, મિસબા. થર્ડ વન, ઇઝ ઇટ હોલિડે ટુડે. શું આજે હોલિડે છે એવું કોણ પૂછે છે, મિસબા જ પૂછે છે, એને ખ્યાલ નથી હોતો એટલે જસબીરને પૂછે છે, અહીં પણ મિસબા જ આન્સર આવશે. નેક્સ્ટ જોઈએ, ફોર્થ વન, વોટ ઇઝ ધેર ઇન યોર હેન્ડ, એવું કોણ પૂછે છે કે તારા હાથમાં શું છે, એવું મિસબા જ પૂછે છે, એટલે અહીં પણ મિસબા આન્સર આવશે. ફિફ્થ વન, યસ ધેર ઇઝ, હા ત્યાં રજા છે, એટલે કે હા આજે રજા છે. તો આજે હોલિડે હોય છે લોકોને સ્કૂલમાં, એટલે એમ કહે છે કે યસ ધેર ઇઝ. તો કોણ આન્સર આપે છે એનો, જસબીર આન્સર આપે છે, કારણ કે મિસબાએ તો પૂછ્યું હોય છે ને કે આજે હોલિડે છે શું ત્યાં, બરાબર છે. તો એવું પૂછ્યું હોય છે કે ઇઝ ઇટ અ હોલિડે ટુડે, ત્યારે જસબીરે એને કીધું હોય છે કે યસ ધેર ઇઝ, હા ત્યાં હોલિડે છે, બરાબર છે. હવે સિક્સ્થ વન, હાઉ આર યુ, આવું કોણ પૂછે છે, તું કેમ છે, એવું મિસબા પૂછે છે, બરાબર. મિસબા જસબીરને પૂછે છે કે તું કેમ છે, તારી તબિયત કેમ છે. ત્યારે એને આન્સર કોણ આપે છે, જસબીર. જસબીર આન્સર આપે છે ને કે થેન્ક યુ, આઈ એમ ફાઇન, થેન્ક યુ, હું મજામાં છું ને, તારો આભાર મારી તબિયત પૂછવા માટે, એટલે હાઉ આર યુ મિસબા પૂછે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે અહીં સુધી જ રાખીએ આજે. બહુ બધું એકસાથે નહીં કરાવી દઉં તમને લોકોને, પણ આ એક્ટિવિટી છે એ સમજી અને તમારે તમારી ટેક્સ્ટબુકમાં લખી લેવાની છે, જેથી તમને હિતુસ ક્લાસરૂમ છે એ વ્યવસ્થિત સમજાય છે. એક હિતુસ ક્લાસરૂમની આપણે સ્ટોરી આવી, એ સ્ટોરી ઉપરથી ત્રણ ચાર એક્ટિવિટીઝ આવી, ત્યારબાદ હવે આપણે મિસબા અને જસબીરની કન્વર્ઝેશન સમજી અને તેના પરથી એક એક્ટિવિટી આપણે સમજી. તો આ બંને મનમાં યાદ રાખવાનું છે, સમજી અને પછી એને તમારે લખવાનું છે. એકદમ ઇઝી છે, સમજાઈ જશે,
એટલું હાર્ડ પણ નથી કે તમને ડિફિકલ્ટ રહે યાદ રાખવું, બરાબર છે? હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે આપણી એક્ટિવિટી નંબર 4 જોઈશું. અત્યારે તમારે લોકોએ ખાલી આ કમ્પ્લીટ કરીને રાખવાની છે. અને પ્લીઝ વિદ્યાર્થી મિત્રો, બને તો તમારા વિડીયોઝ છે એનું બેકઅપ રાખતા જાઓ, તમારે ના લખાય ત્યાં સુધી એને ડિલીટ નહીં કરો, બરાબર? તો સારું, ચલો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં એક્ટિવિટી નંબર 4 સાથે. ટિલ ધેન બાય બાય, ટેક કેર.